नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 11 एकाउंट विषय की अंदर घसारा हिस्साबों चेप्टर अभ्यास करीशू। हवे घसारा हिस्साबों एटले शू? तो सामान्य रीते घसारो कायमी के स्थिर मिलकतों पर गणवामां आवे छे। आवी मिलकतों बे प्रकार की गणावी शकाय। एक तो दृश्य मिलकतों जेवी के जमीन, मकान, प्लांट, यंत्रों, फर्निचर, फिटिंग्स वगैरह। अने बीजा नंबर नी अंदर छे अदृश्य मिलकतों जेवी के पाघड़ी, पेटंट, ट्रेडमार्क वगैरह। धंधानो साचो नफो के नुकसान नक्की करता धंधाना बधाज प्रत्यक्ष के परोक्ष खर्चाओने शू लेवा जोईए ध्यान में। अने घसारो एक प्रकारनो परोक्ष खर्च होय तेनी रकम नफा नुकसान खाते लखवाथी ज साचो नफो के नुकसान धंधानो शू करी शकाय छे जाणी शकाय छे। तो फरीथी ध्यान राखी लो एक वक्त के सामान्य रीते घसारो सेनी उपर गणवामां आवे छे? कायमी अने स्थिर मिलकतों उपर गणवामां आवे छे। आवी मिलकतों केटला प्रकारनी छे? बे प्रकारनी छे, दृश्य अने अदृश्य। दृश्य मिलकत एटले के एवी मिलकत के जेने आपणे जोई शकीए छे, स्पर्शी शकीए छे, जेम के जमीन, मकान, प्लांट अने यंत्रों, फर्निचर अने फिटिंग्स। आ बधी दृश्य मिलकतों छे। अदृश्य मिलकतोनी अंदर पाघड़ी, पेटंट, ट्रेडमार्क, कॉपीराइट, फ्रेंचाइजी, सॉफ्टवेर, लाइसेंस वगैरह जेवी मिलकतोनो समावेश थाय छे। जो आपणे धंधानो साचो नफो ने नुकसाननी गणतरी करवी होय तो दरेक प्रकारना खर्चानी गणतरी करवी जरूरी छे, जेनी अंदर प्रत्यक्ष अने परोक्ष बे प्रकारना खर्चाओ आवे छे। अने आ घसारो जे छे ए एक प्रकारनो धंधानो परोक्ष खर्च छे अने आपणे एने नफा नुकसान खातानी कई बाजू दर्शाववानो छे? उधार बाजू। હવે એક વાક્યના સવાલ જવાબો જોઈએ તો નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો। પહેલો ક્વેશ્ચન લખેલો છે, કઈ પદ્ધતિમાં મિલકતની વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે ઘટતી જાય છે? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે ઘસારો ગણવાની બે પદ્ધતિ છે, સરખા હપ્તાની પદ્ધતિ જેનું બીજું નામ છે સીધી લીટીની પદ્ધતિ, અને બીજા નંબરમાં આવે છે ઘટતી જતી બાકીની પદ્ધતિ। આપણને અહીંયા ક્વેશ્ચનમાં પૂછેલું છે કે કઈ પદ્ધતિમાં મિલકતની વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે ઘટતી જાય છે, તો જવાબ આવશે ઘટતી જતી બાકીની પદ્ધતિ। દેખો નામ પ્રમાણે જ છે, ઘટતી જતી બાકીની પદ્ધતિમાં મિલકતની વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે શું થતી જશે? ઘટતી જશે। સેકન્ડ ક્વેશ્ચનમાં છે, ઘસારા પાત્ર મિલકતો એટલે શું? તો એનો જવાબ છે કે કેટલીક મિલકતોની કિંમતમાં તેના મર્યાદિત આયુષ્યને કારણે ઘટાડો થાય છે। મકાન છે, ફર્નિચર છે, યંત્રો છે, વાહનો છે, કોમ્પ્યુટર છે, લેપટોપ છે, એસી છે, આ બધી મિલકતો એવી છે કે એનું આયુષ્ય કેવું હોય છે? મર્યાદિત હોય છે। અને મર્યાદિત આયુષ્યના કારણે દર વર્ષે તેની કિંમતમાં અમુક રૂપિયાનો શું થાય છે? ઘટાડો થાય છે। તેથી તેવી મિલકતો ઘસારાપાત્ર મિલકતો તરીકે ઓળખાય છે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ઘસારાનો અર્થ શું થાય છે? તો ઘસારાનો અર્થ શું થશે? કે મિલકતની કિંમતમાં કોઈ પણ કારણોસર ક્રમશઃ અને કાયમી ધોરણે થતો ઘટાડો એટલે ઘસારો। મિલકતોની કિંમતમાં કોઈ પણ કારણથી ક્રમશઃ અને કાયમી ધોરણે જે ઘટાડો થાય છે તે ઘટાડાને આપણે ઘસારા તરીકે ઓળખીએ છીએ। ઘસારો ધંધાની કઈ મિલકતો પર ગણવામાં આવે છે? તો જવાબમાં આવશે ઘસારો ધંધાની કાયમી મિલકતો ઉપર જ ગણવામાં આવે છે। ઘસારો ધંધાની કઈ મિલકતો ઉપર ગણવામાં આવે છે? તો ઘસારો જે છે એ ધંધાની કાયમી મિલકતો ઉપર ગણવામાં આવે છે। એના પછીનો ક્વેશ્ચન છે કે વર્ષના અંતે ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જવાની આમ નોંધ લખો। તો દેખો ઘસારો જે છે એ ધંધાનો ખર્ચ છે અને ખર્ચ ખાતાની ઉધાર બાકી હોય। આ ઉધાર બાકીની રકમને જ્યારે આપણે નફા નુકસાન ખાતે લઈ જઈશું તો ઘસારાની જે ઉધાર બાકી છે તેને જમા કરીશું અને નફા નુકસાન ખાતે લઈ જઈશું એટલે નફા નુકસાન ખાતાને ઉધાર કરીશું। તો આમનો જ થશે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા। એટલે કે ઘસારાની બાકી નફા નુકસાન ખાતે જ્યારે લઈ જવામાં આવે ત્યારે આમનો જ થશે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા। ત્યાર પછી દેખો અહીંયા એક મહત્ત્વનો તફાવત આપેલો છે કે જેના ઉપરથી તમને સરખા હપ્તાની પદ્ધતિ અને ઘટતી જતી બાકી પદ્ધતિનો પૂરેપૂરો અભ્યાસ થઈ જશે। તો તફાવત આપવાનો છે સરખા હપ્તાની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ।
तो અહીંયા દર્શાવેલું છે સરખા હપ્તાની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ. સૌથી પહેલાં તો ઘસારાની રકમની ગણતરી. તો મિલકતની પડતર કિંમતમાંથી અંદાજિત ભંગાર કિંમત બાદ કરી અંદાજિત આયુષ્યના વર્ષો વડે ભાગી વાર્ષિક ઘસારો નક્કી કરવામાં આવે છે, જેનું સૂત્ર છે ડી બરાબર સી એટલે કે પડતર કિંમત માઇનસ એસ એટલે કે ભંગાર કિંમત ભાગ્યા એન એટલે કે અંદાજિત આયુષ્યના વર્ષો. તો આપણને ઘસારાની રકમ મળશે. ઘટતી જતી બાકી પદ્ધતિની અંદર નિયત ટકાના દરે દરેક વર્ષે મિલકતની શરૂઆતની બાકી પર વાર્ષિક ઘસારો ગણાય છે, જેનું સૂત્ર છે ડી બરાબર સી ગુણ્યા આર ભાગ્યા સો, જેમાં ડી એટલે કે ઘસારો, સી એટલે આપણે અહીંયા સમજવાનું છે યંત્રની ચોપડે કિંમત, આર એટલે ઘસારાનો દર, અને ભાગાકાર કોની સાથે કરવાનો છે સો સાથે. સેકન્ડ નંબરના પોઈન્ટમાં લખ્યું છે ઘસારાની રકમ, કે સરખા હપ્તાની પદ્ધતિમાં દરેક વર્ષે ઘસારાની રકમ કેવી હશે, એક સરખી જ હશે. સરખા હપ્તાની પદ્ધતિ છે એટલે ઘસારો દર વર્ષે કેવો હશે, એક જ સરખો હશે. જ્યારે સેકન્ડમાં લખ્યું છે આ પદ્ધતિમાં દરેક વર્ષે ઘસારાની રકમ કેવી થતી જશે, ઘટતી જાય છે. સેકન્ડ પદ્ધતિની અંદર શું છે, દર વર્ષે ઘસારાની રકમ શું થતી જશે, પહેલાં જે બી હશે તેના કરતાં ઘટતી જશે. ત્રીજા નંબરના પોઈન્ટની વાત કરીએ, વારંવાર ગણતરી, કે ઘસારાની રકમ દરેક વર્ષે એક સરખી જ રહે છે અને એક સરખી જ રહે છે, તેથી ઘસારાની વારંવાર ગણતરી કરવી પડતી નથી. જ્યારે ઘટતી જતી બાકીની પદ્ધતિમાં તો દર વર્ષે ઘસારાની રકમ બદલાય છે, એટલા માટે ઘસારાની રકમ દર વર્ષે બદલાય છે તેથી ઘસારાની વારંવાર ગણતરી કરવી પડે. ચોથા નંબરના પોઈન્ટમાં લખ્યું છે માંડી વાળવાની મિલકતની કિંમત. તો સરખા આપતાની પદ્ધતિમાં શું છે, કે આ પદ્ધતિમાં ઘસારો ગણતાં મિલકતની કિંમત પૂરેપૂરી માંડી વાળી શકાય છે, એટલે મિલકતની કિંમત શૂન્ય થઈ જાય છે ઘસારો છેક છેલ્લા વર્ષ સુધી ગણ્યા પછી. જ્યારે ઘટતી જતી બાકી પદ્ધતિમાં શું છે, કે આ પદ્ધતિમાં ઘસારો ગણતાં મિલકતની કિંમત પૂરેપૂરી માંડી વાળી શકાતી નથી, એટલે મિલકતની કિંમત ક્યારેય શૂન્ય થતી નથી. પાંચમા પોઈન્ટમાં લખ્યું છે મિલકતની કિંમત, કે દર વર્ષે ઘસારો મિલકતની પડતર કિંમત એટલે કે મૂળ કિંમત પર જ ગણાય. જ્યારે ઘટતી જતી બાકી પદ્ધતિમાં દર વર્ષે ઘસારો મિલકતની ચોપડે કિંમત પર ગણવામાં આવે છે. સમારકામ ખર્ચ, કે મિલકતના ઘસારાનો ખર્ચ અને સમારકામ ખર્ચનો બોજો દર વર્ષે એક સરખો જળવાતો નથી. અહીંયા મિલકતનો ઘસારાનો ખર્ચ અને સમારકામ ખર્ચની ભેગી અસર દર વર્ષે લગભગ કેવી રહે છે, સરખી રહે છે. સાતમા નંબરના પોઈન્ટમાં લખ્યું છે ઉપયોગી, આ પદ્ધતિ મિલકતનું આયુષ્ય ઓછું હોય ને ત્યારે વધારે ઉપયોગી છે. તો બીજું એનાથી ઓપોઝિટ હશે, કે આ પદ્ધતિ મિલકતનું આયુષ્ય વધારે હશે ત્યારે વધુ ઉપયોગી હશે. અને લાસ્ટ પોઈન્ટની અંદર દર્શાવેલું છે ગણતરીની સરળતા, કે આ પદ્ધતિમાં ઘસારાની ગણતરી એક જ વાર કરવાની છે પડતર કિંમત પર, એટલે ગણતરી સરળ છે. જ્યારે આ પદ્ધતિમાં ઘસારાની ગણતરી સરળ નથી, એટલે એટલી હાર્ડ બી નથી, પણ જે સરખા આપતાની પદ્ધતિમાં જેટલી સરળ છે એટલી સરળ આ પદ્ધતિમાં નથી એવું કહેવા માંગે છે. બાકી એ પદ્ધતિમાં બી ગણતરી એટલી બધી વધારે હાર્ડમાં આપી નથી. હવે દાખલાની ગણતરી કરીએ આપણે, તો દાખલાની અંદર ક્વેશ્ચન નંબર 5ની અંદર પહેલા નંબરનો દાખલો જુઓ વિદ્યાર્થી મિત્રો. લખેલું છે કે સુરેશ લિમિટેડ 1/4/2012ના રોજ 63,600ની કિંમતનું યંત્ર ખરીદ્યું. હવે યંત્ર ખરીદ્યું 63,600 અને યંત્ર ગોઠવવાનો ખર્ચ કેટલો કર્યો, 1,000. મતલબ કે સી બરાબર યંત્રની પડતર કિંમત, 63,600નું યંત્ર, 1,000 ગોઠવવાનો ખર્ચ, એટલે યંત્રની પડતર કિંમત કેટલી આવી ગઈ, 64,600. પછી દર્શાવ્યું છે કે જો યંત્રની ભંગાર કિંમત તેના 8 વર્ષના અંદાજિત આયુષ્યના અંતે 14,600 આંકવામાં આવી હોય, એટલે લખેલું છે તેની ભંગાર કિંમત વિશે, કે ભંગાર કિંમત કેટલી છે, 14,600, અને અંદાજિત આયુષ્ય કેટલા વર્ષનું છે, 8 વર્ષનું. તો વાર્ષિક ઘસારાની રકમ અને વાર્ષિક ઘસારાનો દર શોધો. તો સૌથી પહેલાં આપણે આટલી ગણતરી કરી દઈએ, વાર્ષિક ઘસારાની રકમ શોધી કાઢીએ. તો વાર્ષિક ઘસારાનું સૂત્ર હમણાં આપણે તફાવતમાં જોયું તે પ્રમાણે, વાર્ષિક ઘસારો એટલે કે ડી બરાબર સી માઇનસ એસ ભાગ્યા એન. સી એટલે એની પડતર કિંમત કેટલા રૂપિયાની દર્શાવેલી છે તે જોઈ લઈએ, તો 64,600.
ભંગાર કિંમત દર્શાવી છે, માઇનસ કરીશું 14,600 અને ઉપયોગી આયુષ્ય કેટલા વર્ષનું છે? 8 વર્ષનું. તો 64,600 માઇનસ 14,600 ભાગ્યા 8 કરશો એટલે જવાબ આવશે 6,250. એટલે વાર્ષિક ઘસારાની રકમ આવી 6,250 રૂપિયા. હવે ઘસારાનો દર શોધવાનું કીધું છે, તો વાર્ષિક ઘસારાનો દર એટલે કે આર, એનું સૂત્ર તમારે યાદ રાખી લેવાનું. શું થશે? ડી ગુણ્યા સી ભાગ્યા સી, ડી ગુણ્યા 100 ભાગ્યા સી. ડી બરાબર વાર્ષિક ઘસારાની રકમ કેટલી છે? 6,250 ગુણ્યા 100 ભાગ્યા સી, એટલે એની પડતર કિંમત 64,600. એટલે ઘસારાનો દર કેટલા રૂપિયાનો આવશે? કેટલા ટકા આવશે? 9.674%. એટલે અહીંયા નીચે દર્શાવી શકીએ કે ભાઈ વાર્ષિક ઘસારાનો દર 9.674% છે. હવે એક એક કરીને આપણે શું લખવાનું છે તેના માટે આમનોદ દર્શાવવાની છે. દેખો રકમની અંદર લખેલું છે, શું દર્શાવવાનું છે આપણે? તો કંપનીનું હિસાબી વર્ષ 31 માર્ચના રોજ પૂરું થાય છે, પ્રથમ 3 વર્ષની આમનોદ બનાવવાની છે, યંત્ર ખાતું તૈયાર કરવાનું છે, ઘસારા ખાતું તૈયાર કરવાનું છે અને પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબોમાં અસર દર્શાવવાની છે. કંપની સરખા હપ્તાની પદ્ધતિએ દર વર્ષે શું કરે છે? ઘસારાની ગણતરી કરે છે. એટલે દર વર્ષે ઘસારો 6,250 આવશે. 3 વર્ષની આમનોદ લખવાની છે એટલે અહીંયા સુરેશના ચોપડામાં આમનોદ, આમનોદનું ફોર્મેટ બનાવી દઈએ તો તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમાની રકમ. પહેલી એન્ટ્રી કઈ તારીખે થાય છે? તો 2012 એપ્રિલની પહેલી તારીખે. યંત્રની ખરીદી કરવામાં આવે છે એટલે પહેલી આમનોદ લખીશું યંત્ર ખાતે ઉધાર. યંત્ર કેટલાનું ધંધામાં આવે છે? તો યંત્રની ખરીદ કિંમત 63,600 છે અને સ્થાપના ખર્ચ એટલે કે ગોઠવવાનો ખર્ચ 1,000 લખેલો છે. એટલે ટોટલ 64,600 રૂપિયાનું યંત્ર ધંધામાં આવે છે. આમનોદ લખાશે યંત્ર ખાતે ઉધાર 64,600. તે યંત્રની ખરીદ કિંમત બેંકથી ચૂકવવામાં આવશે એટલે તે બેંક ખાતે જમા 63,600 અને સ્થાપના કે ગોઠવણી ખર્ચ રોકડેથી ચૂકવવામાં આવશે એટલે રોકડા જશે એટલે તે રોકડ ખાતે જમા 1,000. તો આ રીતે 64,600 રૂપિયાનું યંત્ર આપણે ધંધાની માટે શું કર્યું છે? ખરીદ્યું. સેકન્ડ નંબરની આમનોદ લખીશું તો હવે આખા વર્ષ દરમિયાન આપણે કોઈ પણ બીજા યંત્રની ખરીદી કે વેચાણ કરતા નથી. એટલે જે આપણે યંત્ર અત્યારે ખરીદ્યું છે તે યંત્ર પર વર્ષના અંતે સીધો ઘસારો ગણવામાં આવશે. એટલે તારીખ લખેલી છે 2013 31 માર્ચ. ઘસારાની ગણતરી કરીશું તો ઘસારો ધંધાનો ખર્ચ છે, યંત્ર ઉપર ઘસારો લાગવાનો છે. એટલે આમનોદ થશે ઘસારા ખાતે ઉધાર રકમ 6,250. દર વર્ષે ઘસારાની રકમ સરખી રહેશે, તે યંત્ર ખાતે જમા 6,250. અને એના પછીની એન્ટ્રીમાં ઘસારાની રકમને આપણે નફા નુકસાન ખાતે ટ્રાન્સફર કરી દઈશું. જે આપણે થિયરીમાં જોયું હતું કે ઘસારાની રકમ નફા નુકસાન ખાતે ટ્રાન્સફર કરવામાં આવે તો આમનોદ શું થશે? નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા, જે ઘસારાની રકમ છે તે જ 6,250 રૂપિયા. હવે 31/3/2013 પહેલું વર્ષ પૂરું થયું, બીજા વર્ષની આમનોદ લખીએ તો બીજું વર્ષ પૂરું થશે આપણું 31/3/2014. દાખલાની અંદર બીજા કોઈ પણ પ્રકારનો વ્યવહાર થયો નથી એટલે સીધી હવે આ વર્ષ માટે બી વર્ષની છેલ્લી તારીખે ઘસારાની જ ગણતરી કરવામાં આવશે. એટલે ઉપર જે પ્રમાણે આમનોદ લખી છે તે જ આમનોદ થશે અને 2014 તારીખ એટલે કે 31 માર્ચ 2014ના રોજ આમનોદ સેમ થશે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા 6,250 અને તે જ રકમ 31 માર્ચ 2014 નફા નુકસાન ખાતે ટ્રાન્સફર કરી દઈશું તો નફા નુકસાન ખાતે ઉધાર 6,250 તે ઘસારા ખાતે જમા 6,250. એના પછી ત્રીજું વર્ષ ચાલુ થશે 1/4/2014 અને ખતમ થશે 31/3/2015. પણ એ વર્ષમાં બી બીજી કોઈ એન્ટ્રી કરવામાં નથી આવી એટલે કે કોઈ ખરીદી વેચાણ નથી કરવામાં આવ્યું. તો આમાં બી એટલે કે 2014-15ના વર્ષમાં બી છેલ્લી તારીખે ખાલી ઘસારાની ગણતરી કરવામાં આવશે. ઘસારાની ગણતરી કરીશું છેલ્લી તારીખે એટલે કે 31/3/2015. ઉપર કરી છે તે પ્રમાણે જ આમનોદ ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા અને પછી 31 માર્ચે જ તેને નફા નુકસાન ખાતે ટ્રાન્સફર કરીશું તો નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા રકમ દરેકમાં સરખી આવશે 6,250. પછી બધી આમનોદોનો સરવાળો કરી દઈશું એટલે ટોટલ છે 1,02,100 રૂપિયા. ત્યારબાદ આપણને યંત્ર ખાતું બનાવવા વિશે માહિતી આપી છે. તો યંત્ર ખાતું આપણે તૈયાર કરીએ તો યંત્ર ખાતું બનાવીએ સુરેશ લિમિટેડની ખાતાવહીમાં યંત્ર ખાતું. યંત્ર ખાતોનું ફોર્મેટ બનાવી દઈએ તો આ બાજુ ઉધાર રકમ લખવાની, આ બાજુ જમા લખવાની, તારીખ, વિગત, નોપા અને રકમ,
जमा बाजू भी तारीख विगत नोपा अने शू दर्शाशू रकम दर्शाशू। हवे आपणे पहली तारीखे एटले के 1/4/2012 यंत्रनी खरीदी करी रह्या छे एटले अहींया तारीख दर्शाशू 1/4/2012 એટલે કે 1 એપ્રિલ 2012 યંત્રની ખરીદી કરી રહ્યા છે એટલે ધંધાની અંદર યંત્ર આવે છે એટલે યંત્ર ખાતાની ઉધાર બાજુ લખવાનું, પણ જે યંત્રની ખરીદ કિંમત છે તે બેંક ખાતેથી ચૂકવીશું અને સ્થાપના કે ગોઠવણી ખર્ચ છે તે રોકડ ખાતેથી ચૂકવીશું એટલે અહીંયા લખીશું બેંક ખાતેથી 63,600 અને રોકડ ખાતે 1,000 રૂપિયા, એટલે ટોટલ 64,600 રૂપિયાનું યંત્ર આવ્યું તો યંત્ર ખાતાની ઉધાર બાજુ લખ્યા 63,600 અને 1,000 અને વિગતના ખાનામાં લખવાનું જે જમા થવાનું છે તે એટલે કે બેંક ખાતે અને રોકડ ખાતે। હવે આ જે વર્ષ છે કયું વર્ષ છે 2012-13 2012-13ના વર્ષમાં બીજો કોઈ વ્યવહાર છે નહીં એટલે ઓપોઝિટ સાઈડમાં વર્ષની છેલ્લી તારીખે સીધી ઘસારાની ગણતરી કરવામાં આવશે એટલે અહીંયા લખેલું છે 2013-31 માર્ચ ઘસારા ખાતે 6,250નો ઘસારો લાગશે। ઘસારાની ગણતરી કર્યા પછી હવે આ પહેલા વર્ષનું યંત્ર ખાતું ક્લોઝ કરીશું તો ઉધાર બાજુનું ટોટલ 64,600 અને જમા બાજુનું ટોટલ બી 64,600 છે। આ ટોટલમાંથી ઉપર લખેલા 6,250 માઇનસ કરી દઈશું એટલે તફાવતની રકમ આવશે 58,350, જે લખવામાં આવશે બાકી આગળ લઈ ગયા વર્ષની છેલ્લી તારીખે એટલે કે 31 માર્ચ 2013। આ જે રકમ છે બાકી આગળ લઈ ગયા 58,350 એ એના પછીના વર્ષ માટે અહીંયા દેખો 2013 એપ્રિલ 1 એટલે કે 31 માર્ચ 2013 પછી તારીખ આવશે 1 એપ્રિલ 2013 જેના માટે એ જ રકમ બનશે બાકી આગળ લાવ્યા 58,350 રૂપિયા। હવે વર્ષ ચાલુ થયું 1/4/2013થી 13/14નું વર્ષ ચાલુ થયું, 13/14ના વર્ષમાં બી બીજા કોઈ વ્યવહાર કરવામાં આવતા નથી એટલે ઓપોઝિટ સાઈડમાં ખાલી ઘસારાની ગણતરી કરવામાં આવશે તો ઓપોઝિટ સાઈડમાં લખ્યું છે 2014-31 માર્ચ ઘસારા ખાતે અને ઘસારો દર વર્ષે સરખો છે એટલે કેટલો લાગશે 6,250। હવે આ ખાતાની અંદર બી બીજી કોઈ એન્ટ્રી નથી તો ખાતું ક્લોઝ કરી દઈશું। ઉધાર બાજુનું ટોટલ 58,350, જમા બાજુનું ટોટલ બી 58,350, એમાંથી ઉપર જમા બાજુમાં જે 6,250 ઘસારો લખ્યો છે તેને માઇનસ કરી દઈશું એટલે 52,100 રૂપિયા વધશે અને 52,100 રૂપિયા જે વધશે તે લખાશે 31 તારીખે બાકી આગળ લઈ ગયા, જે બીજા વર્ષ માટે બાકી આગળ લાવ્યા બનશે 1/4/2014 બાકી આગળ લાવ્યા 52,100। ત્યારબાદ એના ઉપર બી ઘસારો ગણવામાં આવશે કેમ કે એ વર્ષે બી કોઈ બીજું ટ્રાન્ઝેક્શન થતું નથી તો ઓપોઝિટ સાઈડમાં 2015-31 માર્ચ ઘસારા ખાતે 6,250 આ ખાતાને બી ક્લોઝ કરીશું તો આ બાજુનું ટોટલ 52,100, આ બાજુનું ટોટલ બી 52,100 અને એમાંથી ઉપરની રકમ માઇનસ કરી દઈશું 6,250 એટલે વધશે 45,850, જે 31 માર્ચ 2015ના રોજ લખવામાં આવશે બાકી આગળ લઈ ગયા અને એના પછીના વર્ષ માટે એટલે કે 2015 1 એપ્રિલના રોજ બાકી આગળ લાવ્યા લખાશે 45,850। એના પછી લખવામાં આવ્યું છે ઘસારા ખાતું તૈયાર કરો। હવે ઘસારા ખાતું વિદ્યાર્થી મિત્રો સૌથી સિમ્પલ છે, ઘસારા ખાતું બનાવી દઈએ, ખાતાની અંદર જે ફોર્મેટ છે તે લખીએ તો ઉધાર જમા તારીખ વિગત નોપા રકમ, તારીખ વિગત નોપા અને રકમ। હવે યંત્ર ખાતામાં ઘસારાની રકમ જમા કરીએ છીએ તો ઘસારા ખાતામાં ઉધાર બાજુ લખવો પડશે કેમ કે ઘસારો ધંધાનો ખર્ચ છે અને ઘસારાને ઘસારાની રકમ જે છે તે ઘસારા ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું। તો ઘસારા ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું તો સૌથી પહેલાં જે આપણે સેકન્ડ નંબરની ઉપર આમનોંધ જોઈ છે તેના પ્રમાણે આ જે આમનોંધ છે તેના પ્રમાણે એન્ટ્રી થશે। ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે શું છે જમા। હવે ઘસારા ખાતે ઉધાર છે એટલે આ ઘસારા ખાતું છે, ઘસારા ખાતાની ઉધાર બાજુ લખવાનું, રકમ લખી કાઢવાની, ઘસારાની રકમ કેટલી છે 6,250, ક્યારે ઘસારો લાગ્યો છે તો 31 માર્ચ 2013ના રોજ અને વિગતના ખાનામાં લખવાનું જે જમા થયું છે તે યંત્ર ખાતે। તો ઉપર જે તમે સેકન્ડ નંબરની આમનોંધ લખી છે 31/3/2013 ઘસારાની રકમની ગણતરીની, તે આમનોંધની ખતવણી અહીંયા આગળ કરતા હોય તે પ્રમાણે ગણતરી કરવાની। હવે આમાં તો ખાતાનું ક્લોઝ કરી દેવાનું, તરત જ ખાતું ક્લોઝ કરીશું એટલે આ બાજુનું ટોટલ 6,250, આ બાજુનું 6,250,
તફાવતની રકમ જે 6,250 આવે છે તેને નફા નુકસાન ખાતે ટ્રાન્સફર કરી દેવાના છેલ્લી તારીખે 31 માર્ચ 2013, એટલે ખાતું ક્લોઝ થઈ જશે. દર વર્ષે ઘસારાની રકમમાં તો સેમ ટુ સેમ જ એન્ટ્રી કરવાની હોય છે. દેખો, ઉધાર બાજુ દર વખતે યંત્ર ખાતે જ લખેલું છે અને જમા બાજુ દર વર્ષે તેને નફા નુકસાન ખાતે જ ટ્રાન્સફર કરી દેવાનું. તો બીજા વર્ષની આમનો જ લખીશું તો બી સેમ જ થશે. 2014 31 માર્ચ 6,250 ઘસારો લાગ્યો અહીંયા લખવાનું યંત્ર ખાતે, અને સામેની બાજુ એ જ તારીખે 31 માર્ચ 2014 નફા નુકસાન ખાતે ટ્રાન્સફર કરી દઈશું. બંને બાજુનો સરવાળો 6,250. એના પછી ત્રીજા વર્ષમાં બી સેમ 31 માર્ચ 2015 રોજ ઘસારાની ગણતરી લખીશું 6,250, અને જમા લખીશું જે વિગતના ખાનામાં લખીશું જે જમા થયું છે તે, અને સામેની બાજુ ઘસારા ખાતાની જમા બાજુ 31 માર્ચ 2015 રોજ નફા નુકસાન ખાતે લઈ જઈશું 6,250. બંને બાજુનું ટોટલ ટેલી થઈ જશે. તો ઘસારાનું ખાતું છે વિદ્યાર્થી મિત્રો એ સિમ્પલ છે. ઘસારાના ખાતાની અંદર આ બે પ્રમાણેની જ એન્ટ્રી થશે. ઉધાર બાજુ હંમેશા યંત્ર ખાતે લખવાનું અને જમા બાજુ તેને નફા નુકસાન ખાતે શું કરી દેવાનું છે, ટ્રાન્સફર. ત્યારબાદ વાર્ષિક હિસાબોમાં અસર આપવાની કીધી છે. હવે વાર્ષિક હિસાબોમાં અસર આપવાની કીધી હોય તો આ પ્રમાણે લખવાનું, વાર્ષિક હિસાબોમાં અસર. વાર્ષિક હિસાબોમાં અસર એટલે કયા ખાતામાં લખવાની છે, નફા નુકસાન ખાતે અને પાકા સરવૈયામાં. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ખર્ચાઓ દર્શાવવામાં આવે છે. ઘસારો છે એ ધંધાનો પરોક્ષ ખર્ચ છે એટલે એને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. પ્રથમ વર્ષની આમનોંધ લખવાની છે તો પ્રથમ વર્ષ માટે ઘસારાની રકમ કેટલી છે, 6,250. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે યંત્રનો ઘસારો 6,250. અને બીજી એન્ટ્રી થશે એની પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. પાકા સરવૈયાની બે સાઈડ હોય, મૂડી દેવા અને મિલકત લેણા. ઘસારો જે છે એ આપણી મિલકતો ઉપર લાગતો હોય છે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ સૌથી પહેલાં મિલકતની કિંમત દર્શાવવામાં આવશે. તો મિલકત કઈ ખરીદી છે, યંત્ર 64,600, જેના ઉપર આખા વર્ષનો ઘસારો કેટલો લાગ્યો છે, 6,250. તો બાકી કેટલી વધશે એની, 58,350. આ 58,350 છે એ બીજા વર્ષ માટે શું બનશે, એની શરૂઆતની બાકી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણું ઘસારાનું ચેપ્ટર છે જેની અંદર બે પદ્ધતિ પ્રમાણે ઘસારાની ગણતરી કરવાની છે. તમે એનો તફાવત ખાસ કરીને યાદ કરી લેજો અને આ દાખલાનો વિડીયો જોવો, એના પછી ઉદાહરણ નંબર 1ની ગણતરી ઘરે જાતે કરી લેજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.